નમસ્કાર. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમં ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભો. પરમ બ્રહ્મ પરમ ધામ શાશ્વત પુરુષ આદિથી લઈ અને અનાદિ સુધી સર્વત્રમાં વ્યાપેલા સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન. નિત્ય હૃદયમાં ધરવા યોગ્ય મોક્ષદા પ્રાત સ્મરણીય સંત શિરોમણી શ્રી નરસિંહ મહેતાજીના ચરણોમાં લાખ લાખ વંદન. અને એ દિવ્ય કુંજમાં તરવોળ થવા પધારેલા આપ સર્વે વડીલો ગુરુજનો શ્રેષ્ઠીઓ મિત્રો મારા સતસત વંદન. હંમેશા હું જ્યાં પણ વક્તવ્ય આપવા જઉં ત્યારે વડીલોને સંબોધવામાં અને મારી ઓળખાણ આપવામાં હું અમુક શબ્દો નિશ્ચિતપણે વાપરતી હોઉં છું, જેમાંના મારા સૌથી પ્રિય શબ્દો છે ગિરિવર ગિરનારની દુહિતા નરસિંહનગરની શાર્દુલ પુત્રી રાધા મહેતાના પ્રણામ. અને જ્યારે હું આ શબ્દો બોલું છું ત્યારે મને પ્રતિસાદ પણ ઘણો સારો મળે છે અને એવું સ્પષ્ટપણે મારું માનવું છે કે આ પ્રતિસાદ પ્રભાવ શબ્દો ઉચ્ચારણ જે હોય તેનો હશે, પરંતુ જ્યારે નરસિંહનગર એમ શબ્દ ઉચ્ચરે ત્યારે એ ચૈતન્ય પણ નિશ્ચિતપણે પોતાની ઉર્જા અને ચેતના બતાવે છે. અને આજે જ્યારે મારા જ લોકો મારા વડીલો અને ગુરુજનોની વચ્ચે મને ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે ત્યારે હું એમ તો નથી કહેવા માંગતી કે મારો આજનો વિષય, કારણ કે વિષય નક્કી કરવો અને પાછી એના પર ટીકા ટિપ્પણી કરવી આ બધા માટે હું ઘણી નાની છું. અને મારી સામે જે વડીલો ઉપસ્થિત છે, અહીંયા જે ગુરુજનો ઉપસ્થિત છે, આ દરેક શ્રી મહેતાજી વિશે તો એટલું બધું કહી શકે એમ છે, તત્વબોધ એમના પદો જીવન કવન સાહિત્ય આ દરેક વિષય પર અસ્ખલિત બોલી જ શકે એમ છે. ફરક ખાલી એટલો છે કે આજે વારો મારો આવ્યો છે. તો વય વિચાર અને વાણીમાં 52 હું રાધા. મારી ટૂંકી સમજણની સરવાણીથી મહેતાજીના અનંત વ્યક્તિત્વમાંથી જે એક નાનકડા વિસ્તારને ભીંજવવાનો પ્રયત્ન કરવા માંગુ છું એ છે શ્રી મહેતાજીના પદ અને શ્રીમદ ભગવદ્ ગીતા. નિમંત્રણ પત્રિકામાં એક નાનકડી ક્ષતિ થઈ છે કે રામાયણ અને મહાભારતના મૂલ્યોનો પણ ઉલ્લેખ છે, પરંતુ હજી તો અભ્યાસની શરૂઆત છે મારા અને મારા અભ્યાસનો વિસ્તાર જ એટલો નથી કે આ બધા વિષયો પર હું પ્રકાશ પાડી શકું. તો શ્રી મહેતાજીના પદ અને શ્રીમતા ભગવતા ગીતા એક સ્વયં પરમાત્મા દ્વારા ગવાયેલી છે, ગીતા ગવાયેલી, અને એક એ જ ગીતાને સરળ શબ્દોમાં પરમાત્માના કંઈક બીજા સ્વરૂપ જેને આપણે મહેતાજીના નામે ઓળખીએ છીએ એના દ્વારા ગવાયેલા કેટલાક પદો છે. ઉપનિષદો વેદો પુરાણો દરેકે દરેક જગ્યાએ જે સત્ય કહેવાયું છે એક જ છે, એકમ સત્વિપ્રાહ બહુતા વદંતિ. માટે એ બહુ સરળતાથી સમજી શકાય એવી બાબત છે કે શ્રી મહેતાજીના પદ અને શ્રીમદ ભગવદ્ ગીતા બંને પરમ સત્યના વાંગ્મય સ્વરૂપ છે, લખી વાંચી સમજી શકાય એ વાંગ્મય સ્વરૂપ છે. તો એ બંનેમાં સામ્યતા હોય આ બહુ સરળ અને તર્કબદ્ધ બાબત છે. તો મારા કેટલાક ઓબ્ઝર્વેશન્સ અને સ્ટડીઝ એવા છે જેના પરિણામે મહેતાજીના પદો અને ગીતાજી વચ્ચેની કેટલીક સ્પષ્ટ અને પ્રત્યક્ષ જોઈ શકાય એવી સામ્યતાઓ નજરે આવી છે. તો હું બસ એ જ આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. મહેતાજીના પદોને સમજવા માટે મારી ઉંમર ઘણી નાની છે, છતાં પણ એમાંથી મને જે કંઈ થોડું ઘણું સમજાયું છે એ કહેવા માંગુ છું. મારે કોઈ તાત્વિક વિશ્લેષણ નથી કરવું. તો શ્રી મહેતાજીના પદ આ શબ્દ સાંભળતા જ અંતરમાં સૌ પ્રથમ જે નાદ ગુંજે એ કયો હોય શકે? ઓબ્વિયસલી વૈષ્ણવ જન તો તેને કહીએ. આ એક પદ એવું છે જેના માટે અનેક વિદ્વાનો કહી ચૂક્યા છે કે વૈષ્ણવ જન એ ગીતાજીમાં વર્ણવેલા
જાણવું, શ્રવણ, ચિંતન, મનન, ગુરુજનો પાસેથી પ્રશ્નો કરી અને એના ઉત્તર રૂપે સાચું સ્વરૂપ જાણવું જ્ઞાન માર્ગ. ભક્તિ, નવદા ભક્તિ જણાવે છે ગીતા, તો એ ભક્તિ માર્ગે ઈશ્વર સુધી પહોંચવું. અને કર્મ, કર્મમાં નિષ્કામતા રાખવી, મોહમાં ન પડવું, કર્મ માર્ગ. અને આ ત્રણેયથી આગળ વધનારાઓને નામ અલગ અલગ આપેલા છે. જ્ઞાન માર્ગે આગળ વધનારને ગીતાજી પંડિત કહે છે, ભક્તિ માર્ગે આગળ વધનારને ભક્ત કહે છે, અને કર્મ માર્ગે આગળ વધનારને યોગી અથવા તો કર્મયોગી કહે છે. પણ રસ્તા બધા જુદા છે, ડેસ્ટિનેશન તો એક જ છે, અને માટે જ અલગ અલગ રસ્તાઓ પર ચાલનારા લોકોના ગુણો પણ સરખા જ હોવાના. તો ગીતાજીના અલગ અલગ અધ્યાયોમાં અલગ અલગ નામ સાથે પંડિત, યોગી, તત્વદર્શી આવા અલગ અલગ નામ સાથે જે ગુણો વર્ણવાયેલા છે એ મોરલેસ સરખા જ છે. અને એ સરખા ગુણોને ભગવાનજી વારંવાર વારંવાર અલગ અલગ શબ્દોમાં સમજાવે છે. એને નેતાજી માત્ર 10 લીટીમાં આ વૈષ્ણવજનના પદમાં સમજાવે છે. તો મારી દ્રષ્ટિએ માત્ર સ્થિત પ્રજ્ઞાના લક્ષણો પરનું જ ભાષ્ય નથી, એ સમગ્ર ગીતાજીનો નિચોડ છે. અને ગીતાજીમાં ભગવાન મોસ્ટલી ક્યાંય એવું નથી કહેતા કે તું આમ કર, એવું માત્ર એમણે અર્જુનને યુદ્ધ કરવાની બાબતમાં જ કીધું છે. યુદ્ધ સ્વભિગત જ્વરઃ, આળસ છોડીને તું યુદ્ધ કર, આવું આપણે માત્ર યુદ્ધ કરવાની બાબતમાં જ કીધું છે. તત્વનો જે બોધ છે એમાં ભગવાન વર્તમાન કાળમાં વાત કરે છે. રોજ થતી ક્રિયા છે, નિયમો છે, આમ કરીશ તો આમ થશે, કર્મમાં આસક્તિ નહીં રાખી તો ફળના બંધન નહીં લાગે, પછી શું કરવું શું ના કરવું આપણા ઉપર છે. તો મહેતાજીએ એક ઓલરેડી જે વ્યક્તિ સિદ્ધ થઈ ચૂકી છે, પરમાત્માની પેલે પાર નીકળી ચૂકી છે, એના લક્ષણો વૈષ્ણવજનમાં દર્શાવેલા છે. ગીતાજીના 7મા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાન કહે છે કે 1000 મનુષ્યોમાંથી માત્ર એકને એવી ઈચ્છા પણ જાગે છે કે પોતાના અને પરમાત્માના સાચા સ્વરૂપને જાણીએ, શું છે એમાં એક માત્ર ડોક્યું કરીએ. અને આવા 1000 વ્યક્તિઓ જેમને ઈચ્છા થઈ છે એમાંથી પણ માત્ર એક અંતિમ ધ્યેય સુધી પહોંચે છે. બાકી પેલી ડ્યુરોસેલ બેટરી ની એડ મારો, એક પછી એક સસલા ફરતા જાય, કઈક આવી જ હાલત થાય છે. લોકો ફરી પાછા મોંમાં પડતા જાય, થોડા આગળ ચાલે ફરી ત્યાં અટકે. પણ પરમાત્માની પહેલે પાર ઉતરનારાઓની સંખ્યા બહુ ઓછી છે, અને વૈષ્ણવજન એ સહસ્ત્રો લાખોમાંની એક જૂજ અને એવી પૂજનીય વ્યક્તિ છે. તો એના જે લક્ષણો દર્શાવેલા છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. બહુ સરળ શબ્દો, સૌથી પહેલા છે મહેતાજી જણાવે છે કે જે પીડ પરાઈ જાણે. ઈશ્વરને જો પામવા છે તો શરૂઆત ક્યાંથી કરીશું? આપણી સામે જે રહેલા છે એમાંથી. બાઇબલ પણ કહે છે ને કે જે વ્યક્તિ પોતાની સામે રહેલા માણસ પ્રત્યે જ પ્રેમ નથી દર્શાવી શકતો તો એ અમૂર્ત પરમાત્મા જેને ક્યારેય જોયા નથી, જે શું છે આપણને ખબર નથી, એના માટે કેવી રીતે પ્રેમ બતાવી શકશે? તો પીડ પરાઈ જાણે, જે સામેની વ્યક્તિની પીડાને જાણે છે. પરદુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. ગીતાજીમાં જે કંઈ પણ યોગયુક્ત માણસોના લક્ષણો જણાવાયા છે એમાં એક બાબત વારંવાર કહેવાય છે કે સિદ્ધ વ્યક્તિ એ છે, કર્મયોગી એ છે, કે ભક્ત એ છે કે જે દરેકમાં મને એટલે કે ઈશ્વરને જુએ છે અને એવું સમજે છે કે જે કંઈ પણ કામ થઈ રહ્યા છે એ ઈશ્વર વડે જ થઈ રહ્યા છે. યોમાં પશ્યતિ સર્વતઃ, જે મને જ બધે જુએ છે, સર્વત્ર ચ મહી પશ્યતિ, અને બધું જ મારા વડે જોવાય છે, થાય છે, આવો ભાવ દાખવે છે. અને
તને તો કોઈ દુઃખ હોવાના જ નથી, એના માટે સુખ દુઃખ સફળતા નિષ્ફળતા લાભા લાભો જયા જયો આ બધા દ્વંદ્વ લાગુ પડવાના જ નથી. સિક્કાની બે બાજુ આપણે કહીએ છીએ ને, સિક્કાની બે બાજુ હોય સુખ અને દુઃખ. તો જે સિદ્ધ વ્યક્તિ છે એને આ સિક્કાની બે માંથી એક પણ બાજુ નથી હોતી. આ કદાચ એક એવો દ્રષ્ટિકોણ છે જે આપણે પ્રત્યક્ષ રીતે નથી સમજી શકતા, સમાજના દ્રષ્ટાંતો દ્વારા કદાચ આપણે સમજી શકીએ. તો બીજા લોકો એની પાસે પોતાના દુઃખ દર્દ વ્યક્ત કરે છે તો એમાં એને મદદરૂપ થાય છે. તો મદદરૂપ એટલે કે જાદુની લાકડી તો નથી જ ફેરવી શકવાના, પણ પરદુઃખે ઉપકાર કરે, પોતાનાથી શક્ય એટલી મદદ કરે. અને તો એ મન અભિમાન ના આવે. અભિમાન આ એક બીજું એવું લક્ષણ છે જેની અભિમાન જેની દરેક તબક્કે ગેરહાજરી હોવી અત્યંત જરૂરી છે. અને અભિમાન વિશે તો ગીતાજીમાં વારંવાર વારંવાર કીધું છે. એના માટે તો એટલા બધા શ્લોકો છે કે અહીંયા હું તમને જણાવી પણ નથી શકતી. પણ 16મા અધ્યાય દૈવાસુર સંપદ વિભાગ યોગમાં જ્યારે કૃષ્ણ સૌથી પહેલા 26 એવા લક્ષણો બતાવે છે જે દૈવી સંપત્તિ છે, સદગુણો છે, જે દરેક વ્યક્તિમાં હોવા જોઈએ, ના હોય તો કેળવવા જોઈએ, એ પ્રત્યે આગળ વધવું જોઈએ. અને એ પછી 5 એવા મુખ્ય લક્ષણો બતાવે છે જે મનુષ્યના પતન માટે જવાબદાર છે. એમાં ભગવાન જણાવે છે, દંભો ધર્મો અભિમાનઃ ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ અજ્ઞાનં ચ અભિજાતસ્ય પાર્થ સંપદમાસુરે. હે પાર્થ, આ 5 આસુરી સંપત્તિઓ છે, દંભ ધર્મ અભિમાન ક્રોધ અને કઠોરતા. અહીંયા પણ ફરી એક જોવાની બાબત છે કે કઠોરતા એ આસુરી સંપત્તિ છે, અને માટે જ જે સિદ્ધ વ્યક્તિ છે ક્યારે કઠોર ન હોઈ શકે. મૃદુતા એની અંદર પળે પળ ખીલેલી હોય છે, સતત ને સતત વિકસેલી હોય છે. અને આ મૃદુતા છે એ લક્ષણ છે જેને જાણવા માટે પ્રેરે છે. પીડ પરાઈ જાણે રે, પરદુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. અભિમાન એક એવું લક્ષણ છે જે ગીતાજીના મતે પંડિતોમાં આવવાના ચાન્સીસ સૌથી વધારે છે. જ્ઞાન માર્ગ એવો છે કે જ્યાં કદાચ વ્યક્તિ જ્ઞાનની પારમિતાએ પહોંચે તો કદાચ એક ક્ષણ એવી આવે કે અભિમાનમાં તણાઈ જાય. અને માટે જ અભિમાનથી દૂર રહેવું એ બહુ જ પાયાનું લક્ષણ છે. અને એવું તો નથી કે આ કોઈ મોટા મોટા તત્વચિંતકોને જ લાગુ પડે છે કે સંતોને જ લાગુ પડે છે. આ દરેક લક્ષણો એવા છે કે જે ઓછા કરતા અંશે દરેક વ્યક્તિના જીવનમાં જરૂરી છે, કેળવાયેલા હોય છે, અને વધારે ને વધારે કેળવવા માટે દરેકે સતત પ્રયત્નશીલ રહેવાનું છે. દરેકે દરેક ઉંમરે એક વિદ્યાર્થી તરીકે ક્લાસમાં ટોપર હોઈએ તો એનું અભિમાન હોઈ શકે છે કે IAS ઓફિસર ને ક્લાસ 1 કેડરમાં હોવાનું અભિમાન હોઈ શકે છે. અભિમાન એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ તબક્કે આવી શકે છે. તો શ્રી ગીતાજી કે શ્રી મહેતાજીના પદ એ બંને એવી બાબતો છે જે નાનામાં નાના બાળકથી લઈ અને જ્ઞાન વૃદ્ધ કે વય વૃદ્ધ બંનેને સમાન રીતે ઉપદેશ આપે છે. અને ઉપદેશ કરતા પણ સત્ય જણાવે છે, પછી શું કરવું શું ન કરવું ફરીથી આપણા પરની બાબત છે. તો એને જીવનમાં દરેક તબક્કે ઉતારવાનો પ્રયત્ન કરીએ. અભિમાન વિશે વારંવાર 16મા અધ્યાયમાં ભગવાન જણાવે છે કે અભિમાન એક એવું અંગ છે કે જો વ્યક્તિનામાં આવી ગયું તો એ પરમાત્માને અડી અડીને છૂટા કરવા જેવી હાલતમાં આવી જાય છે, ત્યાં સુધી પહોંચે છે પણ એને પામી નથી શકતો. અભિમાન એક એવું અંગ છે. અને માટે મહેતાજી કહે છે કે પીડ પરાય જાણે રે, પરદુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. સકળ લોકમાં સૌને વંદે. સિદ્ધ યોગી, હમણાં જ આપણે વાત કરી કે એ દરેકમાં ઈશ્વરને જુએ છે. અને જ્યાં દરેકમાં ઈશ્વરને જુએ તો બહુ સ્વાભાવિક વાત છે કે બે હાથ જોડાઈ જવાના છે. જ્યારે આપણને સંપૂર્ણપણે બોધ છે કે સામે ઉભેલી વ્યક્તિ કૃષ્ણ છે તો એવું શક્ય કેવી રીતે બને કે આપણી સામે કૃષ્ણ પ્રત્યક્ષ હોય અને છતાં પણ આપણે એને વંદન
મંગલ થઈ જતા હોય છે. સકળ લોકમાં સૌને બદલે નિંદા ન કરે કે નીરે. નિંદા તારા વિશે એક સ્ત્રી તરીકે હું તો શું બોલું, આ તો સ્ત્રી સહજ લાક્ષણિકતા છે કે કઈ કામ ન મળે ત્યારે આ કરું. પણ ફરી એક વાર ગીતાજીનો 16મો અધ્યાય બહુ નાનકડો છે બીજા બધાની સાપેક્ષે, છતાં પણ એમાં તો ભગવાન સીધે સીધું લિસ્ટ જ આપે છે પહેલા 3 શ્લોકમાં 26 ગુણોનું. તો એમાં પણ ભગવાન અદ્રોહ વચન આવે છે. અદ્રોહ કોઈ આપણા માટે કંઈક સારું કરેલું છે અને છતાં પણ આપણે એના છિદ્રો જોઈએ છીએ. તો કોઈના ખરાબ પાસાને ન જોવા કરતા દરેકના સારા પાસાને જોવા. આ 3 શ્લોકો તો કદાચ ગીતાજીમાંના એક વિદ્યાર્થી તરીકે મારા સૌથી પ્રિય શ્લોક છે. કારણ કે વિદ્યાર્થી તરીકે મારો ધર્મ કોઈ તત્વજ્ઞાનને પામવાનો નથી, મારો ધર્મ હજી ભણવાનો છે, એક સારા માણસ તરીકે સમાજમાં પ્રસ્થાપિત થવાનો છે. તો હું માનું છું કે મારી અંદર અત્યારે આ ઉંમરમાં આ જ 3 શ્લોકમાં આવતા 26 ગુણો શક્ય એટલું વધારે હું વિકસાવું. તો એ 3 મારા સૌથી પ્રિય શ્લોક છે અને માટે જેનો ઉલ્લેખ પણ હું વારંવાર વારંવાર કરીશ. તો એ 3 શ્લોક કંઈક આવે છે કે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાન દમઃ ચ યજ્ઞઃ ચ સ્વાધ્યાય તપ આર્જવ અહિંસા સત્યમ અક્રોધમ ત્યાગ શાંતિર્પૈશુલમ દયા ભૂતેષુ લોલુત્વમ માર્દવમ નિરશ્ચાપલ. આ શ્લોક એ પણ જણાવે છે કે દરેક વ્યક્તિ પ્રત્યે જીવ દયા રાખવી. તો દયા ભાવમાં એ કોઈ ઉપકારને લગતી કે એના પ્રત્યે જાગતી કરુણા નથી. દયા ભાવના એક મનોવૈજ્ઞાનિક ભાષામાં કહે છે ને પરાનુભૂતિ. મનોવૈજ્ઞાનિકો હોય તો એ પોતાના ક્લાયન્ટ સાથે બે રીતે ડીલ કરતા હોય છે. એક સ્વાનુભૂતિ એટલે કે પોતે પોતાના જ કેરેક્ટરમાં રહે છે અને સામેનાની પ્રોબ્લેમ જાણે છે અને સોલ્યુશન આપે છે. અને બીજી જે એનાથી ચડિયાતી છે એ છે પરાનુભૂતિ. તમે સામેની વ્યક્તિના કેરેક્ટરમાં ઘૂસો છો, એની લાઈફને પૂરેપૂરી સમજવાની ટ્રાય કરો છો, પોતાની જાતને એની જગ્યાએ મૂકો છો અને પછી જુઓ છો કે એને દુનિયામાં શા માટે પ્રોબ્લેમ છે કે શા માટે એ પોતાના સમાજમાં યોગ્ય રીતે નથી જીવી શકતો કે એનું વર્તન ખામી ભરેલું છે. તો આ પરાનુભૂતિનો મનોવિજ્ઞાનનો કોન્સેપ્ટ જે છેલ્લા 50 વર્ષમાં વિકસેલો છે એ મહેતાજી અને શ્રી ગીતાજીએ 8-8 સદીઓ પહેલા જણાવેલો છે. તો નિંદા ન કરે કે નીરે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની કે નીરે. વાચ કાચ મન 3 બાબતો. મનસી એકમ વચસી એકમ કર્મણી એકમ મહાત્મના. મનથી એક વચનથી એક અને કર્મથી પણ એ જ એ મહાત્માનું લક્ષણ છે. મનસી અન્યત વચસી અન્યત કર્મણી અન્યત દુરાત્મા. મન વચન અને કર્મની ભિન્નતા દુરાત્માનું લક્ષણ છે. આપણે 3 ઇડિયટ્સ અથવા ચતુર્ગામલિક રોજ રાત્રે બધાને ડિસ્ટ્રેક્ટ કરવા નીકળે પેલા મેગેઝિન્સ વેચી વેચીને. તો દુરાત્મા છે એનું મન વચન અને કર્મ એક નથી અને રેન્ચો જે બોલતો જ કરતો તો એ મહાત્મા છે. તો મનસી એકમ વચસી એકમ કર્મણી એકમ મહાત્મના. આ બાબત મહેતાજી જણાવે છે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. અને નિશ્ચલ શબ્દ પણ એવો શબ્દ છે જે ગીતાજીમાં વારંવાર ફૂટાયો છે. હમણાં જ મેં તમને જે શ્લોક કહ્યા એમાં પણ આવે છે અચાપલ અચપળતા રાખવી. વારંવાર આંખ્યા આંખ્યા મન તો માતૃ છે કરીને ગમે ત્યાં ઠેકાઠેક કરવી એ યોગ્ય બાબત નથી. અમારા સરે એકવાર એક બહુ સરસ વાત કરેલી કે આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે હું મારા મનનો માલિક છું, મને ઠીક પડે એ કરો, મને મન થયું તો ભણું, ના મન થયું તો વોટ્સઅપ ખોલું, ના મન થયું તો ટીવી જોઉં, મારું જે મન થાય એમ કરું, હું મારા મનનો માલિક છું. હવે મને કીધું એમ મેં કર્યું તો આમાં માલિક કોણ થયો? સીધી વાત છે, જો મન કહે છે એમ આપણે કરીએ છીએ તો માલિક મન છે. જો વાસ્તવમાં મનના માલિક બનવું છે તો એને કંટ્રોલ કરવું જરૂરી છે. એક લગામ
અર્જુન ની એક સારા વિદ્યાર્થી તરીકે બહુ સારી લાક્ષણિકતા ગીતાજી માં એ છે કે વારંવાર પ્રશ્નો પૂછ્યા કરે છે. અમે ગીતાજી ભણીએ છીએ, હું બાદ તો અમને બહુ સવાલો થાય કે આ યુદ્ધ ભૂમિ પર ઉભો છે એટલે આપણને સવાલો શાનો કરતો હશે. યુદ્ધ ભૂમિ પર ઉભો છે અને કૃષ્ણ એને પહેલા વહેલા જણાવે છે કે ક્ષુદ્ર પ્રજાએ અતમ વર્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ પરંતપ, તું શત્રુઓને હરનારો છે, આ હૃદયની દુર્બળતા ત્યજીને ઉભો થા. તે વારંવાર પ્રશ્ન શાનો કરે છે કે સ્થિત પ્રજ્ઞાના શું લક્ષણો અને ભક્તિ કેવી રીતે કરવીને કયા માર્ગે આગળ વધવું ને. તો આવો જ એક પ્રશ્ન અર્જુન ફરીથી કરે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ, મન તો ચંચળ છે એને કાબુમાં કેવી રીતે કરવું. ત્યારે પણ કૃષ્ણ બે ઉપાયો બતાવે છે કે અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેન ચ ગમ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય, અભ્યાસ એટલે સતત ને સતત પ્રેક્ટિસ કરતા રહેવું. એકવાર ભણતી વખતે મોબાઈલ ખોલવાનું મન થયું અને ના પાડી દીધી કે નથી ખોલવું એટલો કંટ્રોલ. એક વખત મન થશે, બે વખત મન થશે, બે મહિના મન થશે, પછી ત્રીજે મહિનાથી મન થવાનું ઓછું થઈ જશે, મન એની મેળે કાબુમાં થતું જશે. અને ઈશ્વર પોતાનું જયારે ઐશ્વર્ય 11મા અધ્યાયમાં દર્શાવે છે ત્યારે પણ કહે છે કે ઇન્દ્રિયોમાં હું મન છું. મન એક એવી ઇન્દ્રિય છે જે એક કાબુમાં થઈ ગઈ તો બાકી બધી ઓટોમેટિકલી કાબુમાં રહેશે. આ પાંચે પાંચે બહાર દેખાતી ઇન્દ્રિયો છે એનો હેડ બોસ મન છે. એટલે જો એકવાર એ કંટ્રોલમાં થઈ ગયો તો વાસ અને કાશ તો ઓટોમેટિકલી નિશ્ચલ અને કંટ્રોલમાં રહેવાના છે. અને આ વૈષ્ણવજને વાચ કાચ અને મન ત્રણેયને સિદ્ધ કરેલા છે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. અને હવે પછીની પંક્તિ છે ને એ મારી સૌથી ફેવરેટ છે, ધન ધન જનની તેની રે. આવું મહેતાજીએ શા માટે કીધું હશે? આ મને હંમેશા એવો પ્રશ્ન થતો કે ધન ધન